નમસ્કાર, SYBA સમાજશાસ્ત્ર વિભાગ, પેપર નંબર 8, સામાજિક માનવશાસ્ત્ર. તેમાં આપણે લોકો યુનિટ 4 છે તેની ચર્ચા કરી રહ્યા છીએ, અને તે છે આદિવાસી સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો. તો આપણે જે મુદ્દાઓ જોઈ ગયા તે હતા આદિવાસી સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો એટલે શું, પછી આદિવાસી સમાજમાં જે સ્ત્રીઓના દરજ્જા અંગેની જે સામાજિક માનવશાસ્ત્રીઓના તારણો છે તેના વિશેની માહિતી મેળવી હતી, અને છેલ્લે આપણે લોકોએ આદિવાસી સમાજ જે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો છે તે કેવો જોવા મળે છે તેના વિશેની માહિતી મેળવી હતી. તો હવે આજના આ વિડીયોમાં આપણે લોકો આદિવાસી સમાજમાં જે સ્ત્રીઓનો આર્થિક દરજ્જો કેવો જોવા મળે છે તેના વિશેની સમજૂતી મેળવીશું. તો આજનો આપણો મુદ્દો છે આદિવાસી સમાજમાં સ્ત્રીઓનો આર્થિક દરજ્જો. તો આર્થિક દરજ્જો છે તે સ્ત્રીઓનો આદિવાસી સમાજમાં કેવો જોવા મળે છે તેના વિશે જો આપણે કહેવું હોય તો આદિવાસી સમાજ છે તેમાં સ્ત્રીઓનો આર્થિક દરજ્જો છે તે વિભિન્ન આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓના હકો અને ભૂમિકા તેમજ આર્થિક વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓના જે સહભાગીપણા છે તેના માટેની તકો ઉપર અવલંબે છે. વિભિન્ન જે આર્થિક પ્રવૃત્તિઓ છે તેમાં સહભાગી બનવામાં આદિવાસી સ્ત્રીઓ દ્વારા ભોગવવામાં આવતી સમાનતા અને સ્વતંત્રતાની માત્રા તેમજ આર્થિક પ્રવૃત્તિમાં સ્ત્રીઓના જે સહભાગીપણા છે તેને સમાજ અપાતા મહત્વને આદિવાસી સ્ત્રીઓનો સામાજ આર્થિક દરજ્જો છે તે કહેવામાં આવે છે. SC દુબે નામના જે વિદ્વાન છે તે કહે છે કે આદિવાસી સ્ત્રીઓને જંગલમાં અને ખેતરોમાં કામ કરવાનું હોય છે, આથી આદિવાસી સ્ત્રીઓને હરવા ફરવાની અને આર્થિક જવાબદારીઓમાં નોંધપાત્ર સ્વતંત્રતા મળે છે. સૈદ્ધાંતિક રીતના જોઈએ તો આદિવાસી સ્ત્રીઓ પુરુષોના ચઢિયાતાપણાનો સ્વીકાર કરે છે અને તેઓ પુરુષો દ્વારા શિસ્તમાં રહે છે, પરંતુ આદિવાસી સ્ત્રીઓ મોટાભાગે સમતાવાદી ભાવાવરણમાં કામ કરે છે. આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રી છે તે સક્રિય ભૂમિકા ભજવે છે. તે ખેતી, ખેતમજૂરી, પશુપાલન, જંગલકામ, માછીમારી, ગૃહ ઉદ્યોગ, બાંધકામ, ખાણ ઉદ્યોગ, વિવિધ નોકરીઓ, આ બધા પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિઓ છે તેમાં આદિવાસી સ્ત્રીઓ સહભાગી બને છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું સહભાગીપણું આદિવાસીઓમાં ઓછું જોવા મળે છે. કૃષિ ક્ષેત્રમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું સહભાગીપણું વધુ છે. આદિવાસી પુરુષ ખેડૂત તરીકે કામ કરે છે, જ્યારે આદિવાસી સ્ત્રી છે તે ખેત મજૂર તરીકેનું કામ કરતી જોવા મળી રહી છે. અન્ય વ્યવસાયોમાં જે બિન આદિવાસી સ્ત્રીઓ છે તેના કરતાં આદિવાસી સ્ત્રીઓનું જે સહભાગીપણું છે તે ઓછું છે. આદિવાસી સ્ત્રી છે તે આદિવાસી સ્ત્રી કામદારો પ્રત્યે ભેદભાવ રખાય છે. સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછું વેતન આપવામાં આવે છે. સ્ત્રીને મળતા વેતનનો લાભ પુરુષો મેળવે છે. સ્ત્રીને તેની કમાણીનો ઈચ્છા મુજબ ઉપયોગ કરવાનો પણ અધિકાર આપવામાં આવતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે જે સ્ત્રી કામદારો છે તેના પ્રત્યે ભેદભાવ છે તે પ્રકારનું વલણ આદિવાસીઓમાં જોવા મળે છે. નીતા મવાર નામના જે વિદ્વાન છે તેણે એક અભ્યાસ કર્યો અને તેના અભ્યાસમાં તેણે નોંધ્યું કે આદિવાસી સ્ત્રીઓ શ્રમ સ્વરૂપમાં કુટુંબની આવકમાં મહત્ત્વનો ફાળો આપે છે અને કુટુંબના ભરણ પોષણમાં સ્ત્રીઓ ઘણી જવાબદારીઓ ઉપાડે છે. આદિવાસી સ્ત્રીઓ જે શ્રમ કરે છે તે શ્રમથી તેઓને કોઈ આવક મળતી નથી. સ્ત્રીઓના આવા શ્રમને સ્વીકૃતિ મળી નથી, કારણ કે સ્ત્રીના આ બધા શ્રમ કાર્યો અવેતનીય છે. કુટુંબની આવકમાં સ્ત્રીનું પ્રદાન અદૃશ્યમાન છે. પૈસા પુરુષના હાથમાં રહે છે, આથી સ્ત્રી કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતી નથી. સ્ત્રીઓ ખરીદી શક્તિ ધરાવતી નથી, ખરીદ શક્તિ છે તે પણ ધરાવતી નથી. તે પોતાના અને બાળકોની જે જરૂરિયાતો છે તે જાતે પૂરી પણ કરી શકતી નથી. આ બાબત સ્ત્રીના નીચા આર્થિક દરજ્જાને સૂચિત કરે છે. અમરકુમાર સિંઘ નામના જે વિદ્વાન છે તે પણ કહે છે કે બિન આદિવાસી સ્ત્રીઓની સરખામણીમાં આર્થિક પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓનું સહભાગીપણું વધુ છે. અલબત્ત આદિવાસી પુરુષોની સરખામણીમાં આદિવાસી સ્ત્રીઓનું જે આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગીપણું છે તે ઓછું છે. આદિવાસી પુરુષો ખેતકામમાં રોકાયેલા હોય છે, જ્યારે આદિવાસી સ્ત્રીઓ ખેત મજૂરી કરતી હોય છે. જો કે બિન આદિવાસી સ્ત્રીઓની સરખામણીમાં આદિવાસી સ્ત્રીઓ
ખેતી કામમાં વધુ રોકાયેલી છે, પરંતુ બિન કૃષિ વ્યવસાયોમાં આદિવાસી સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. આ ઘટના આદિવાસી પુરુષોની સરખામણીમાં તેમજ બિન આદિવાસી પુરુષોની સરખામણીમાં તેમજ બિન આદિવાસી સ્ત્રીઓની સરખામણીમાં આદિવાસી સ્ત્રીઓનો જે આર્થિક દરજ્જો છે તે નીચો હોવાનું સૂચિત કરે છે. રોય બર્થ નામના જે વિદ્વાન છે તે પણ કહે છે કે કૃષિ કાર્યમાં આદિવાસી સ્ત્રીઓની ભૂમિકા વર્ણવી શકાય. તેમણે નોંધ્યું છે કે ફરતી ખેતીમાં સ્ત્રીઓ વૃક્ષ પાડવાનું અને બાળવાનું કામ કરે છે, બીજા રોપણ કરે છે, કાપણી કરે છે. હળ આધારિત ખેતીમાં સ્ત્રીઓ કેટલાક કામ કરે છે, કેટલાક કામો પુરુષો કરે છે અને કેટલાક કામો સ્ત્રીઓ અને પુરુષો સાથે મળીને કરે છે. સામાન્ય રીતના હળ ચલાવવાનું કામ પુરુષો કરે છે, પરંતુ કેટલીક આદિવાસી જાતિઓમાં સ્ત્રીઓ પણ હળ ચલાવવાનું કામ કરતી જોવા મળે છે. ઘણા આદિવાસી સમુદાયોમાં વન પેદાશો તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે. સ્ત્રીઓ અને બાળકો વન પેદાશો એકત્ર કરવાનું, તેનો સંગ્રહ કરવાનું તેમજ તેને બજારમાં મૂકી વેચવાનું કામ કરે છે. પરંતુ સરકારની વન નીતિએ આદિવાસી સ્ત્રીઓના આર્થિક દરજ્જા ઉપર વિપરીત અસર કરી છે. સરકારી નિયંત્રણના લીધે વન પેદાશોની આવકમાં ઘટાડો થયો છે. બિન કૃષિ વ્યવસાયોમાં પણ આદિવાસી સ્ત્રીઓનું પ્રમાણ 10% જેટલું છે. બિન કૃષિ વ્યવસાયોમાં બિન આદિવાસીઓ આદિવાસી સ્ત્રીઓની તુલનામાં આદિવાસી સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. બિન આદિવાસી સ્ત્રીઓની તુલનામાં આદિવાસી સ્ત્રીઓના જે દરજ્જાઓ છે, આર્થિક દરજ્જા, તે નીચો હોવાનો નિર્દેશ કરે છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું ઓછું વેતન મળવું હોવાની ઘટના આદિવાસી સ્ત્રીઓને બિન કૃષિ વ્યવસાયોમાં સહભાગી બનવાથી હતોત્સાહિત કરે છે. વળી વસ્તુ સ્વરૂપે વેતન મળતું હોય તેવા કિસ્સામાં એવી વસ્તુઓનું રોકડમાં રૂપાંતર પુરુષો દ્વારા થાય છે. આ બાબત પણ પુરુષની તુલનામાં સ્ત્રીના નીચા આર્થિક દરજ્જાને સૂચિત કરે છે. જોકે હવે આદિવાસીઓમાં સાક્ષરતા, તાલીમ, આવક મેળવી આવતા કૌશલ્યમાં વૃદ્ધિ દ્વારા આદિવાસી સ્ત્રીઓ બિન કૃષિ વ્યવસાયોમાં રોજગારી મેળવવા શક્તિમાન બનવા લાગી છે. ઘણી સ્ત્રીઓ રોજગારી તરફ પણ વળી છે. આ દ્વારા સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ છે તે પણ થવા લાગ્યું છે. આદિવાસી સ્ત્રીઓના આર્થિક દરજ્જા ઉપર વિકાસ કાર્યક્રમોની હકારાત્મક તેમજ નકારાત્મક અસરો પડી છે. બહુ ઓછી સંખ્યાની આદિવાસી સ્ત્રીઓએ શિક્ષણ, તાલીમ અને રોજગારીની નવી તકોના લાભો મેળવ્યા છે. કેટલાક વિકાસ કાર્યક્રમોએ આદિવાસી સ્ત્રીઓના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર પરિવર્તન નિપજાવ્યું છે અને સ્ત્રીઓનો સામાજિક આર્થિક દરજ્જો ઊંચો લઈ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ખાસી આદિવાસીઓમાં સ્ત્રીઓ મહત્વની આર્થિક ભૂમિકા ભજવે છે. ખાસી સ્ત્રીઓ નાની દુકાનો ચલાવે છે તેમજ સ્થાનિક વેપારની પ્રવૃત્તિ પણ કરતી જોવા મળે છે. વિકાસ કાર્યક્રમોના લીધે આદિવાસી સ્ત્રીઓને જે આર્થિક લાભ પ્રાપ્ત થયા છે તેનાથી તેઓને ફુરસદનો સમય મળવા લાગ્યો છે. આત્મનિર્ભરતામાં વધારો થયો છે. કંઈક નવું કરવાની પ્રેરણા મળી છે. અનુકૂલન ક્ષમતા વધી છે તેમજ તેમના જીવનના સામાજિક પ્રશ્નો પ્રત્યે પણ જાગૃતિ વધી છે. આમ છતાં વિકાસ કાર્યક્રમોએ આદિવાસી સ્ત્રીઓના દરજ્જા ઉપર કેટલીક નકારાત્મક અસરો પણ પાડી છે. અમર કુમાર સિંઘ નામના જે વિદ્વાન છે તે આવી કેટલીક અસરો નોંધે છે, જે આ પ્રમાણે છે. આદિવાસી સ્ત્રીઓનો કાર્યબોજ વધવા લાગ્યો છે. કૃષિ યાંત્રિકીકરણના લીધે આદિવાસી સ્ત્રીઓમાં બેરોજગારી વધી છે. વન નીતિ અને વન સંરક્ષણ કાયદાની અસરે આદિવાસી સ્ત્રીઓને હાંસિયામાં ધકેલી દીધી છે. વિભિન્ન રીતના આદિવાસી સ્ત્રીઓના શોષણમાં વધારો થયો છે. આદિવાસી વિસ્તારની જમીન ખરીદવા માટે બિન આદિવાસી પુરુષો આદિવાસી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને સરકાર તરફથી આર્થિક લાભો મેળવે છે, પરંતુ તેઓ આદિવાસી સ્ત્રીઓના પત્ની તરીકેના દરજ્જાનો અનાદર કરે છે. ખાનગી ખાણ ઉદ્યોગમાં આદિવાસી સ્ત્રીઓને રોજગારી મળતી નથી. તેનું એક મુખ્ય કારણ એ જણાયું છે કે કાયદાની જોગવાઈ મુજબ સ્ત્રીઓને પ્રસૂતિના લાભો, સમાન વેતન, ઘોડિયાઘરની સુવિધા પૂરી પાડવી પડે છે. કેટલાક લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા આદિવાસી સ્ત્રીઓનો ઉપયોગ અનૈતિક વેપાર માટે પણ થતો હોવાના કિસ્સા બનતા હોય છે. વિકાસ કાર્યક્રમોએ સૈદ્ધાંતિક રીતના આદિવાસી સ્ત્રીઓને તેનો દરજ્જો ઊંચો લઈ જવા માટેની નવી
સામાજિક ક્ષિતિજો ખોલી આપી છે. શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રે અનામત પ્રથાએ સ્ત્રીને તેના દરજ્જો સર્વાંગી રીતના ઊંચો લઈ જવાની તક પૂરી પાડી છે, પરંતુ તે વ્યવહારમાં વાસ્તવિક બનતા ઘણો સમય લાગશે. અભ્યાસો દર્શાવે છે કે વિકાસ કાર્યક્રમોએ આદિવાસી સ્ત્રીઓના જીવન ઉપર વિપરીત અસર કરી છે. જંગલ અને ખાણના કોન્ટ્રાક્ટરો દ્વારા આદિવાસી સ્ત્રીઓનું જાતીય શોષણ થતું હોવાના કિસ્સા બને છે. આદિવાસી સ્ત્રીઓ ઉપર બળાત્કાર બનવો વધતા જાય છે. કાયદા દ્વારા આદિવાસીની જમીન બિન આદિવાસી દ્વારા ખરીદવા ઉપર પ્રતિબંધ છે. આથી કેટલાક બિન આદિવાસી પુરુષો આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કરતા હોય છે અને જમીન ખરીદ્યા પછી તેઓ આદિવાસી સ્ત્રીઓનો પત્ની તરીકે સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે. આથી સ્ત્રી કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. આથી કેટલાક વિદ્વાનોની દ્રષ્ટિએ વિકાસ કાર્યક્રમોએ આદિવાસી સ્ત્રીના દરજ્જા ઉપર વિપરીત અસર કરી છે તેમ કહી શકાય. તો આ થયો આદિવાસી સ્ત્રીનો આર્થિક દરજ્જો. તો તેનો આર્થિક દરજ્જો બિન આદિવાસી સ્ત્રીઓ કરતાં ઊંચો છે, પણ જે વિકાસના કાર્યક્રમો અત્યારના ચાલી રહ્યા છે તે અંતર્ગત આપણે એમ કહી શકીએ કે સ્ત્રીઓનો દરજ્જો, આદિવાસી સ્ત્રીઓનો દરજ્જો આર્થિક રીતના નીચો જોવા મળી રહ્યો છે. તો આ થયો આજનો આપણો મુદ્દો, આદિવાસી સમાજમાં સ્ત્રીઓનો આર્થિક દરજ્જો. તો હવે પછીના વિડીયોમાં આપણે તેનો જે ધાર્મિક દરજ્જો છે તેની ચર્ચા સાથે મળીશું. તો તેનો સામાજિક દરજ્જો અને આર્થિક દરજ્જો, આ બંને દરજ્જાઓ છે તે તમે લોકો તૈયાર કરી લેજો. થેન્ક યુ.